નમસ્કાર મિત્રો આપણે આ નવ પોઈન્ટ ત્રણ બેઝિક સરવાળા પદાવલીઓના અને નિત્ય સમયમાં જોઈ રહ્યા છે એમાં તમારે ગુણાકાર કરવાના છે બેધી ગુણાકાર આપ્યા છે ક્યાંય બાદ બાકી પણ કરવાની છે ફોર પી વત્તા ક્યુ વત્તા આર તો અહીં મિત્રો ક્યુ વત્તા આર આ ફોર ક્યુ ને ધારો કે આપણે એને સાદી ભાષામાં સમજીએ કે આ ફોર ક્યુ છે ને એ પીરસવા વાળો છે ક્યુ ને આર ખાવા વાળા છે તો પીરસોવાળા શું કરશે પહેલા આને આપશે પછી આને આપશે એમાં અહીંયા પહેલા ફોર ક્યુ ને ક્યુ પી ને જો ગુણાકારમાં માં એટલે પેલા આની ગુણાકાર કર નાખ્યો પછી ફોર ક્યુ નો આની સાથે ગુણાકાર તમે ગુણાકાર કરી શકો અહીંયા પણ એવું છે એ બી ગુણા એ અને એ ગુણા બી માઇનસની નિશાની હોય તો વચ્ચે આ નિશાની ભૂલવાની નહીં નિશાની રીતે કરવાની એટલે એ વર્ગ બી અને એ બી વર્ગ એટલે એ બી નો વર્ગ અહીંયા બી છે ને છે જો અહીંયા આ છે ને પાછળ લઈ ગયા આપણે બે દાખલામાં અલગ અલગ કરીએ તમે એવું કરો તો ખોટું ન પડે એ આપણે જોવાનું પેલા સાત એ વર્ગ બી વર્ગને ને મેં આગળ લઈ લીધા અને એને એ વડે ગુણ્યા સાત એ વર્ગ બી વર્ગને ને મેં બી વડે ગુણ્યા તમે આગળ પણ રાખો અને પાછળ પણ ધારો કે અહીંયા રાખ્યા હોત ને એ ગુણ્યા હોત

તો ક્યુ ગુણા ચાર એટલે ચાર એ ક્યુ પછી કૌશમાં આપણે મૂકવાનું નિશાની માઇનસની હોય તો માઇનસ ની મૂકવાનું જીરો વડે કોઈ પણ ગુણો તો પણ થશે થશે આપણે કે જેવી વ્યક્તિ સાથે તો તમે થઈ આપણને એટલે જીરો છે એ સરવાળા માટે બેસ્ટ છે પણ ગુણાકાર માટે જીરો બહુ ખરાબ છે ને ગુણાકારમાં ગુણનો ગુણાકાર થાય એમ કહેવાય છે સત્કર્મો નો સરવાળો થાય સત્કર્મો છે ઈ પ્લસ એક સાથે જોડાય તો જીરો થાય હવે દસ ગીણું કામ કરનાર દાખલો જોઈએ બીજો જીવનના ગણિત સાથે જોડાયેલી વાતો છે આ બધી a² a ની 22 ઘાત એને આધાર છે બે સહગુણક બે અહીંયા સહગુણક 4 અને એની 26 ઘાત છે આપણે એક દાખલા પૂરતી જ વાત જોઈએ તો બે ને 4 એ બે સહગુણકોને આગળ લઈ લીધા પછી વર્ગ એની 22 ઘાત એની 26 ઘાત ને લઈ લીધા 4 2 8 પછી ઘાત

વાય અને વાય નો વર્ગ એટલે વાય નો ત્રીજો દાખલો જોઈએ તમે 10 ના છેદમાં ત્રણ છ ના છેદ માં પાંચ બાજુ આપણે સહગુણકો પી ક્યુ ઘન અને પી ઘન q મૂકી દીધા પી ઘન છે એટલે અહીં ઘન કરશું તો પી ઘન અને પી એટલે અહીં પીની ચાર ઘાત થઈ જશે અહીંયા જો બે નો છેદ ઉડાડો તો પાંચ 2 દસ એટલે અહીં બે થઈ ગયા અહીંયા ત્રણ દુ 6 એટલે અહીં બે થઈ ગયા એટલે બે 2 કેટલા થાય ચાર એટલે એટલે તો આ રીતે તમે કરી શકો એકમાં 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 વર્ગ છે 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 ઘન ચાર ઘાત ઉપર શું કરશો સરવાળો હોય તો તો આ બધાનો સરવાળો એટલે કેટલી ઘાત થાય છે આ બે નો ગુણાકાર એમાં ત્રણ એડ કરો તો ત્રણ ગુણ્યા ચાર એક્સ ત્રણ ગુણ્યા પાંચ એક્સ માઇનસ બાર

ગુણા ત્રણ થશે બાર નવા એકસો આઠ પિસ્તાલીસ માંથી ત્રણ જાય એટલે બેતાલીસ એકસો માંથી બેતાલીસ બાદ કરો એટલે છાસઠ છે યા પદાવલી નું ત્રણ કિંમત મૂકતા જવાબ મળે હવે એમાં એમ કીધું કે એ જ પદાવલી એક દ્વિતીયાંશ મૂકીને જવાબ શોધો

બાર ઓછા પંદર બાર માંથી પંદર જેટલા છે ઓછા ત્રણ ઓછા ત્રણ ના છેદમાં બે આનો જવાબ આપણને લસા લેતા મળે હવે તમારે સરવાળો કે તો સરવાળો કરવાનો બાદ બાકી કે બાદ બાકી કરવાની અહીંયા આપણે સરવાળો કરીએ છીએ પી પી ઓછા ક્યુ 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 ઓછા આર 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 ઓછા પી એનો સરવાળો કરવાનો છે આર એટલે ક્યુ આર આર ગીણ આર એટલે આર્નવર્ગ આર ગીણા પી એટલ આરપી મેં જે લખ્યું છે એનું સાદુરૂપ હું આપું છું અત્યારે બરાબર પી ક્યુ અને આર આગળ છે એટલે મેં ત્રણેયને આગળ લઈ લીધા ત્રણેય શરવાળા આવે છે પછી માઇનસ પી ક્યુ માઇનસ ક્યુઆર અને માઇનસ આરપી મૂકી દે એમાં કંઈ સરવાળો સજાતી પદોનો થાય એવો છે નહીં એટલે આ એનો લાસ્ટ જવાબ છે અહીંયા તમને જે આપ્યું છે એમાં એડ કરવાનું છે તો અહીંયા મેં આની અંદર પહેલાં કાઉન્સ છોડી બે ગીણ્યા ઝેડ એટલે બે ઝેડ

બરાબર પછી બે એક્સ નો વર્ગ અને ટુ વાય વર્ગ એમણે મૂકી દીધા અથવા આને પણ લખી શકો પણ આ તમારો રાઈટ આન્સર છે આ દાખલામાં તમારી કંઈક કંઈક અલગ અલગ આપ્યું મેં કર્યું છે એટલે જવાબ સાથે સરખાવાનો પ્રયત્ન કરતા નહીં પણ મેં જે કર્યું છે એ તમે બરાબર સમજવાનો પ્રયત્ન કર્યો છો મેં બધાનો સરવાળો પેલા બે સરવાળો કર્યો અને ત્રીજું સી બાદ કર્યું બરાબર બાકી આ એ બાદ કરવાનું હતું પણ મેં સરવાળો કર્યો તો ચાર સી એટલે ચાર સી એ બરાબર જોજો

ચાર એમાંથી ત્રણ એ આપણે બાદ કરવાના એટલે ખાલી હું વધશે એસી એટલે સીધા ત્યાં પહોંચી ગયા ચાર બીસી એ ઓછા હતા આપણે વત્તા કર્યા હતા અહીંયા કેવા કર્યા ઓછા એટલે વધતા કરશું ચાર બીસી માંથી આ ટુ બી જે છે એ લઈ લીધા અહીંથી ટુ બીસી બે લીટાવાળી વાત ટુ બીસી ચાર બીસી માંથી ટુ બીસી જાય તો અહીં કેટલા વધવાના છે ટુ બી સી ટુ બીસી કરી નાખું છું તમારે ફરી વખત ગણવાનો જ છે એટલા માટે કે નિશાનીમાં તમારે અહીંયા માઇનસ કરીને પછી ગણશો એટલે જવાબ ફરશે બરાબર પણ મેં બે સરવાળો કરીને ત્રીજી બાદ બાકી કરી છે હવે જોયા ત્રીજું આવે છે આ પદ થઈ ગયું બરાબર પછી ત્રણ એ બી પણ અહીંયા કેવા છે ત્રણ એ બી જોવો વધતા છે મેં કેવા કર્યા ઓછા કરતા ત્રણ એ બી અને એમાંથી માઇનસ કરવાના ટુ એ બી ત્રણ એ બી માંથી ટુ એ બી જાય તો ખાલી શું વધે ખાલી એ બી પણ કેવા વધશે હવે ત્રણ એ નો વર્ગ એટલે મૂકી દીધો ટુ બી નો વર્ગ અને આ ઓછા હતા કેવા કરી દીધા પત્તા પદ પાછા ગોઠવી દો એસી જે પદ મૂકવાના હતા ફો આ બધા પદ છે ફરી વખત તમારે ગોઠવાઈ ગયા છે અને તમે ક્રમમાં પણ ગોઠવી હવે આ રીતે આ એ બી પેલા લખી પછી માઇનસ ટુ બી સી માઇનસ એસી ત્રણ એનો વર્ગ ટુ બી નો વર્ગ અને ચાર સી નો વર્ગ તો આ રીતે બીજા દાખલાઓ તમે જાતે ગણી શકો છો વધુ દાખલા ગણવા માટે અમારી યુટ્યુબ ચેનલની અંદર જઈને તમે ત્યાં બધા વિડીયો જોવા માટે સ્ટાન્ડર્ડ એટ મેથ્સ લખીને સર્ચ કરી શકો છો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ ખાસ કરો આભાર